एक सेठ कार में बैठा था, ड्राइवर कार हाँकी रहे तो, अने कार खूब स्पीड में आती ना, आगळ एक जगह काचो रस्तो हतो, घणी जगह नहीं काम चालतो हो तो के आम थईने जाओ भाई डायवर्जन, त्या रस्ता में कादव खूब हतो, गाड़ी फसाई गई। सेठे ड्राइवर ने कहू भाई कहीं कर, तू जल्दी कर, आपणे पहोंचवू छे। ड्राइवर उतरियो नीचे, सामे एक माणस उभो हतो, एने कहू के आओ ने भाई जरा मदद करना, गाड़ी बहार काढीए। ते पेला मदद करीन चारे पैडा आगर थी कादव हटाईन धक्को मार्यो ने गाड़ी बहार। सेठे 100 रुपया इनाम आप्या, ले भाई मने बहु उतावळ हती अने फसाई गया था, तू आयो तारू भगवान भलू करे, ले 100 रुपया इनाम राख। અને જતા જતા સેઠ કહે છે કે તું શું કામ ધંધો શું કરે છે? બોલો મારો કોઈ કામ ધંધો બીજો નહીં, અહીંયા જ બેઠો છું, દિવસની 12-15 ગાડીઓ કાઢી નાખું બહાર, અને કોઈ મને 50 રૂપિયા આપે, કોઈ 100 આપે, કોઈ 75 આપે, મને દિવસના 1200-1500 રૂપિયા મળી જાય છે। સેઠે કહ્યું વાહ આ તો બહુ સારું, તને બીજો કોઈ ધંધો કરવાની જરૂર જ નથી, દિવસની 12-15 ગાડીઓ કાઢે એટલે તને 1000-1200 રૂપિયા રોજના મળી જાય, ક્યારેક 1500। બોલે હા સાહેબ, પણ એક કામ કરું છું સેઠ। શું કામ કરે છે? બોલે રાત્રે કુવા ઉપરથી પાણી લઈને અહીંયા કાદવ કર્યા કરું છું, બસ પાણી ભરી લાવું અહીંયા રેડીને કાદવ કરું, બસ જેથી કરીને ગાડીઓ ફસાય, આ જ ધંધો છે મારો। બોલો એમ પેલો માણસ કુવા પરથી પાણી લઈને કાદવ કરતો હતો ને, એમ ઘણા માણસનો ધંધો આ જ હોય છે, ખોટી વાતોનો કાદવ કર્યા કરે, બસ લોકોનું દિમાગ એમાં અટવાયા કરે કે આ આમ હશે અને આમ હશે આમ હશે, સત્યથી પોતે પણ દૂર અને બીજાઓને પણ દૂર રાખે। શંકરાચાર્ય, આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ એવા લોકો માટે કહ્યું, હૃદયની વેદના વ્યક્ત કરી શંકરાચાર્ય ભગવાને, યદ્યપિ લોકે મરણમ શરણમ, યદ્યપિ લોકે મરણમ શરણમ, તદપી ન મુંચતિ પાપાચરણમ, તદપી ન મુંચતિ પાપાચરણમ, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ। બધાને ખબર છે કે શરીર મરશે છતાંય પાપ છૂટતા નથી, નિંદા છૂટતી નથી, આલોચના છૂટતી નથી, સેવા સત્કર્મ કરીને પોતાનો જન્મ સફળ કરવાનું સૂચતું નથી। તો મનુષ્યત્રુપા જપ કરતા કરતા વિદા લઈ ગયા, પણ દશરથ અને કૌશલ્યા રૂપે જન્મ્યા તોય કેવી ભક્તિ! દશરથ રાજાના ગુરુ વશિષ્ઠ, દશરથ 10 ઇન્દ્રિયો પર લગામ નાખી અને એક 10 મુખ ગુરુ તો હતા, ગુરુ કોણ હતા? એમના શિવજી, તુમ ત્રિભુવન ગુરુ। શિવજી જેવા ગુરુ છે છતાંય ગુરુ ભક્તિ નથી। ગુરુ હોય અને ગુરુ ભક્તિ ના હોય તો ગુરુથી માણસ લાભ ના લઈ શકે। શિવજી જેવા ગુરુ હતા પણ ગુરુથી લાભ લઈ શક્યો નહીં। ભક્તિ ખૂબ કરી, બાકી બહારથી માથું કાપીને અગ્નિકુંડમાં સ્વાહા કરે છે, 10-10 માથા કાપીને અર્પણ કર્યા, પણ શિવજીએ કહ્યું કે રાવણ રુદ્રોની સંખ્યા 11 છે, 11મો અભિમાન રૂપી મસ્તક જો તું અર્પણ ના કરે તો તારા 10 માથા મારે શા કામના। ગુરુ ઈચ્છતા હોય છે કે અહંકાર રૂપી મસ્તક અર્પણ કરે શિષ્ય, રાવણ એ કર્યું ને 10 મુખ। તો ઘણા લોકો એવા હોય છે 10 મુખની જેમ જીવન ગાળે, અને ઘણા એવા હોય છે 10 રથની જેમ પોતાની 10 ઇન્દ્રિયો પર લગામ નાખવાનું કામ કરે, ન સાંભળવાનું ન સાંભળે, ન બોલવાનું ન બોલે, ન જોવાનું ન જુએ, ન વિચારવાનું ન વિચારે, ન જવાની જગ્યાએ ન જાય, ન કરવાના કર્મ ન કરે હાથથી, એવા દશરથ થવાના રસ્તે હોય છે લોકો।
अवधपुरी रघुकुल मणि राव वेद विदित तेहि दशरथ नाव धर्म दुरंदर गुण निधि ज्ञानी हृदय भक्ति मति सारंग पाणी। हृदय में खूब भक्ति हती, धर्म दुरंदर एटले के धर्म नो रहस्य दशरथ राजा जानता हता। एक बार भूपति मन माही भई ग्लानी मोरे सुत नाही। दशरथ राजा ने थयु के मारे त्या संतान नथी, बीजू बधु छे, शू करू। ते विचार आव्यो के हूँ गुरु पासे जाऊ। राजा दशरथ ने एम न थयु के मारा जन्माक्षर काढ़ू, कोई पंडित पासे जाऊ, बताऊ के मारी जन्मपत्री मा जन्म कुंडली मा शू लख्यू, जरा जो तो करा। आजकल तो घना बिचारा भोड़ा लोग होए जन्म कुंडली लेन जाए नहीं पाचा के काल सर्प योग छे साहिब तमारा ऊपर, तो शू करवू पड़से? बोले 10,000 रुपया खर्चो थशे, बस बीजू कई नहीं। काल सर्प योग हो ने 10,000 रुपया खर्चो छु। दर शुक्रवारे रात्रे सुई ने जारे तो जव ना दाणा पथारी नी बाजू मा नीचे क्यांक मुकी दईए कोई वासण मा, सवारे नाई धोई अने खुली जग्या मा ओम राहवे नमः ओम राहवे नमः बोली जव ना दाणा नाखी दो पक्षीओ माटे, पक्षीओ ने खवड़ावानु पुण्य पण थशे, काल सर्प योग थी मुक्ति थई जशे। बोलो जमे तो रसोड़ा में बेसीन जमे, काल सर्प योग नी तकलीफ होय तो एमने काल सर्प योग नी शांति थई जाय। हनुमान चालीसा वांचे काल सर्प योग नी शांति थई जाय। कोई रूपया खर्चवानी जरूर नथी, हनुमान चालीसा वांचवामां शुं रूपया खर्च थाय? जव ना दाणा जरूर थोड़ू के पक्षी ने खवड़ावन पुण्य मळे आपणे। पण घणा लोको बहु, एक भाई बिचारा बहु दुखी हता ने गया कोई ज्योतिषी पासे, एने पाछू कहू के जन्म कुंडली मां 7मी जग्या आ छे ने 8मी जग्या आ छे ने 9मी जग्या राहु बैठो छे, ए बधु कहू। छठा स्थान में मारक ग्रह बैठा छे, मारक ग्रह, कोई मारक ग्रह नहीं बैठा, तू ज बैठो छे, तू उतर नीचे, मारक ग्रह बैठा छे तमारी जन्म कुंडली में, तू तू मारवा वाड़ो छे। ते कहू के तू छे तारी दुकान पर लींबू ने मरचा बांधी दे थोड़ा थोड़ा, एले तारी दुकान धमधोकार चालशे। पहला कहू मारो धंधो ज लींबू ने लीला मरचा नो छे, ढगलो मरचा पड़ा छे अन ढगलो लींबू ए पड़ा छे, तू कहते हो तो चार बाजू तोरण बांधू नींबू मरचा में, पण एनाथी कई मेड़ पड़े नहीं। भगवान नाम थी बधाज अमंगलो टड़ी जता। केटला एवा भक्तों ने मैं जोया छे, गुरुदेव पासे थी भगवान नाम नी दीक्षा लीधी अने जप तप कर्या नियम थी, सवारे वेला उठी 6 वाग्या पछी पण सूता रहे ना एना जीवन में बरकत ना आवे। सूर्योदय सुधी सूता छे, सूर्योदय पछी उठ्यान थोड़ीक चा पीधी थोड़ीक रातनी भाकरी खाई गया चा साथे अन पछी 9 वागे नावा माटे जाए, एना जीवन में बरकत नहीं। सवारे वेला स्नान करी ले, जप करे, एना जीवन माथी दुख दरिद्रता रोग अशांति दूर थई जाए। रात्रे आपणे सूईए ने त्यारे 40 वर्षथी मोटी उम्र थई गई होय तो दक्षिण दिशाए माथू करीने सूवू जोईए, तबियत सारी रहेशे, ऊंघ जल्दी पूरी थशे, सवारे उठवामां आळस नहीं थाय। बीजो फायदो के ए माणसनी उमर वधे जे दक्षिण दिशाए माथू करीने सूवे। त्रीजो लाभ के एना घरमां लक्ष्मी आवे। 3 लाभ रात्रे दक्षिण दिशाए माथू करीने सूवो। अने विद्यार्थीओ छे भणे छे शाळा कॉलेजमां तो एमने शीखवाड़ो रात्रे पूर्व दिशाए माथू करीने सूए तो आ विद्यार्थियों ने विद्या प्राप्ति में खूब खूब मदद मळे। अने बापू पासे थी विद्या प्राप्ति नो मंत्र सारस्वत्य मंत्र, विद्यानी देवी छे भगवती सरस्वती, एवी मां सरस्वती ना नाम नो मंत्र बापू विद्यार्थियों ने आपता होय छे। अने विद्यार्थी जे जप करे एमनी स्मरण शक्ति खूब खूब चमत्कारिक रीते विकसित थती होय छे। महाराष्ट्र मां सत्संग हतो बापू नो लातूर मां, लातूर नी बाजू मां छे नांदेड़, ते नांदेड़ थी आईजी साहब आवेला, आईजी साहब पुलिस अधिकारी आईजी भीमराव राउत एमनुं नाम, ए आव्या तो एमना धर्मपत्नी पण आव्या, सत्संग मां बैठा एमने सारू लाग्युं। सत्संग सांभळवामां जेनी रुचि छे समझो एना उपर ईश्वर नी कृपा छे।
બાકી ગપ્પા હાંકવા માટે ટાઈમ છે, પણ સત્સંગમાં જવા માટે બોલે મારી પાસે ટાઈમ જ નથી ભાઈ. એક નેતા હતા ને, પાર્ટીઓમાં બહુ જતા, ક્યાંક ઉદઘાટન પ્રસંગ હોય એમના આમંત્રણ મળે તો પહેલા જ જતા. કેંચી કાતર તો ગજવામાં જ રાખતા હતા, ક્યારેક રિબિન કાપવાનું હોય તો કાયમ ગજવામાં જ હોય કાતર. તે એક વાર એમને સામૂહિક લગ્નોમાં આમંત્રણ મળેલું કે આવો સાહેબ. તેમણે કહ્યું આવું આવું. તે ગયા તો બ્રાહ્મણો બધા મંત્રો બોલતા હતા અને હસ્તમેળાપની વિધિ ચાલતી હતી ને એ બેસી ગયા સોફા ઉપર, થાકેલા હતા ને સાહેબ ને ઊંઘ આવી ગઈ. જયારે વરકન્યાને લઈને લોકો આવ્યા કે ચાલો આ વડીલ છે નેતા આપણા, એમને આશીર્વાદ અપાવી, પગે લાગ્યા એમને, તે વરકન્યાને લઈ આવ્યા, તે આસિસ્ટન્ટને જગાડ્યા, સાહેબ 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 આવી ગયા પેલા લોકો, સાહેબ આંખ ખોલો. સાહેબ એકદમ જાગ્યા એટલે એમને થયું કે રિબિન કાપવાનો ટાઈમ થઈ ગયો, ગજવામાંથી કાતર કાઢી અને વરકન્યાનો પેલા છેડા હોય ને એ જ કાપી નાખ્યા. લોકોએ કહ્યું આ શું કરો છો? અરે એટલે મેં તો, મને થયું કે રિબિન કાપવાનો ટાઈમ થઈ ગયો કે છેડા કાપી નાખ્યા. બ્રાહ્મણે ફરીથી બિચારાએ બધી વિધિ પૂરી કરી, ફરીથી મંત્રો બોલ્યા, ફરીથી ફેરા પરાવડાવ્યા. તો અમુક એવા પણ હોય છે, પણ ધનભાગી તે લોકો છે કે જેમને સત્સંગ માટે ટાઈમ મળી જાય છે કે હું ગુરુદેવના દર્શન માટે જાઉં, સત્સંગ માટે જાઉં. દિલ્હીમાં એક છોકરીએ કોલેજમાં ભણતી હતી, એની ઈચ્છા હતી હું MBBSની પરીક્ષા સારી રીતે પાસ કરું. એ દિવસોમાં જ ગુરુદેવ પાસેથી સારસ્વતે મંત્રની દીક્ષા લીધી, MBBS બની ગઈ, MDની પરીક્ષા આપી, એમાં સારી રીતે પાસ થઈ ગઈ, લગ્ન થયા, એમના પતિ ડોક્ટર, મોટી હોસ્પિટલ છે એમની. તો એમના રિશ્તેદારોએ કહ્યું કે આખિર તમે તો બે નાવડીમાં જ પગ મૂક્યા ને, બાળપણથી શિરડીવાળા સાંઈબાબાને પોતાનો ઈષ્ટ માનતા હતા. મહારાષ્ટ્રમાં છે શિરડી, શિરડીવાળા સાંઈબાબા, એમને તમે ઈષ્ટ માનતા હતા ને, બાપુ પાસેથી દીક્ષા લીધી, બે નાવડીમાં પગ મૂકે એ માણસ પાર ના થાય, ડૂબી જાય વચ્ચે જ. એક પગ એક નાવડીમાં, બીજો પગ બીજી નાવડીમાં, આવું કેમ? તે બેનને થોડુંક મનમાં થયું કે આવું કેમ બોલતા હશે. તે બેન સુઈ ગયા રાત્રે, પ્રાર્થના કરતા કરતા શિરડીવાળા સાંઈબાબાને કે લોકો આવું કેમ બોલતા હશે. રાત્રે સ્વપ્નમાં શિરડીવાળા સાંઈબાબાએ દર્શન આપવાનું કહ્યું કે દીકરી, લોકો ભલે ગમે તે કહેતા, લોકોની વાતો ઉપર ધ્યાન ના આપ, લોકો તો બોલશે. કહે તુમકો બુરા કોઈ તો મત ઉસકા બુરા માનો, જો ફેંકે ચાંદ પર મિટ્ટી તો વો મુંહ પર હી આતી. તેમની વાત પર ધ્યાન ના આપીશ. તે બે નાવડીમાં પગ નથી મૂક્યા, તે બંને પગ એક જ નાવડીમાં મૂક્યા છે. અંતર આટલો જ છે કે હું લોકોના કલ્યાણ માટે ધરતી ઉપર પહેલા આવેલો અને બાપુ ધરતી ઉપર અત્યારે લોકોના ઉદ્ધાર માટે આવ્યા છે, આટલો જ અંતર છે. તું મુંજાઈશ નહીં, તું તારી ભક્તિ ચાલુ રાખ. તે એક જ નાવડી બંને પગ રાખ્યા છે. આ વાત જ્યાં બેને પોતાના બીજા સગાવાલાઓને કરી, તે બધા આવીને પણ પછી ભગવાનના નામની દીક્ષા ગુરુદેવ પાસેથી લઈને ગયા. પેલા IG ભીમરાવ રાઉત પોલીસ અધિકારી સત્સંગમાં આવ્યા અને એમને સત્સંગમાં એટલો રસ પડ્યો કે છેલ્લે દિવસે એમણે પણ બાપુ પાસેથી ભગવાનના નામની દીક્ષા લીધી અને દીકરાને સારસ્વત્ય મંત્રની દીક્ષા અપાવી. ભગવાન અને ભગવત પ્રાપ્ત મહાપુરુષો ખરેખર આપણા જન્મમાં ને એમના જન્મમાં શાસ્ત્રમાં ત્રણ અંતર બતાવ્યા છે. જન્મ તો આપણો પણ થયો છે, એ લોકો પણ જન્મ લઈને આવે છે. ત્રણ અંતર, એક તો જાણવામાં અંતર. જાણવામાં અંતર એટલે કે આપણા પણ ઘણા બધા જન્મો થયા અને ભગવાન ને ભગવત પ્રાપ્ત મહાપુરુષો પણ ધરતી ઉપર ઘણી વાર અવતાર લઈને આવે છે. જન્મો તો આપણા ને એમના ઘણા થયા, પણ એ બધાને એ જાણતા હોય છે, આપણે નથી જાણતા. બીજો અંતર છે જન્મમાં અંતર. સાધારણ લોકો આપણે બધા પ્રકૃતિને પરવશ થઈને કરેલા પાપ અને પુણ્યોનું ફળ ભોગવવા માટે આપણે ધરતી ઉપર ભગવત પ્રાપ્તિ માટે જન્મ લેતા હોઈએ છીએ, પણ ભગવાન પોતાની પ્રકૃતિને પોતાને આધીન કરીને સ્વાધીનતા પૂર્વક પોતાની યોગ માયાથી પ્રગટ થતા હોય છે. ભગવાનને ભગવત પ્રાપ્ત મહાપુરુષ પ્રકૃતિને આધીન થઈને જન્મ નથી લેતા.
ત્રીજો અંતર છે કાર્યમાં અંતર. સાધારણ માણસ પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે કામ ધંધો કરે, જે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય નથી. ફક્ત રૂપિયા કમાવા મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય નથી, બહુ જમીન ખરીદી લેવી મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય નથી, ગાડી નવી ખરીદી લેવી મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય નથી. સાધારણ માણસ પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે કામ કરે છે, પણ ભગવાન ને ભગવત પ્રાપ્ત મહાપુરુષ લોકોના કલ્યાણ માટે જ કામ કરતા હોય છે. સામેવાળાનું હિત કેવી રીતે થાય, એની ઉન્નતિ કેવી રીતે થાય, તે માટે આવા ભગીરથ કાર્યો કરતા કરાવતા હોય છે. અહીંયા સત્સંગનું આયોજન થયેલ છે તે શા માટે? આપણા જ ઉદ્ધાર માટે, આપણી ઉન્નતિ માટે. વે ચાહતે સબ ઝોલી ભર લે, નિજ આત્મા કા દર્શન કર લે. સાધારણ છોકરો હતો, એક ગામડામાં રહેતો હતો. બિચારો સવારે ઉઠે, રાતની રાખેલી રોટલી જ ડુંગળી અને મીઠા સાથે ખાઈને ભેંસો ચારવા જાય. તે ભેંસો તો ચરતી હોય, એ ઝાડ નીચે બેઠો બેઠો આસમાનમાં જોયા કરે, અને આકાશમાંથી કોઈ વિમાન પસાર થાય એટલે એને થાય કે હું ક્યારેક વિમાનમાં બેસી શકીશ કે નહીં. તો થોડાક દિવસ પછી એમના ગામની બાજુમાં ઇલાહાબાદ શહેર, યુપીમાં રહે છે એ લોકો, યુપીમાં રહેતા હતા, હવે દિલ્હીમાં રહે છે. તે ઇલાહાબાદમાં બાપુનો સત્સંગ યોજાયો. તે ભાઈ આવ્યા સાંભળવા, જેમ અહીંયા સત્સંગ છે તો આજુબાજુથી પણ શ્રદ્ધાળુઓ આવ્યા છે ને. તે ભાઈ આવ્યા, છેલ્લે દિવસે એમણે બાપુ પાસેથી સારસ્વતી મંત્રની દીક્ષા લીધી, જપ કરવા લાગ્યા અને ભણી ગણીને એન્જિનિયર બન્યા. ને અત્યારે ભારતમાં જેમ જુદી જુદી કંપનીઓ છે એરલાઇનની, એમાં ગો એર એરલાઇન છે, એમાં એમને 180,000 રૂપિયા દર મહિને મળે છે. અત્યારે તો પ્રમોશન પણ થઈ ગયું પાછું. તો મહાપુરુષના હૃદયમાં લોક માંગલ્યની ભાવના ખૂબ હોય છે. દશરથ રાજાને થયું કે મારે ત્યાં સંતાન નથી, ચલો ગુરુ પાસે જઉં આશીર્વાદ લઈ આવું. એક બાર ભૂપતિ મન માહી ભઈ ગિલાની, મોરે સુત નાહી ગુરુ ગ્રહ ગયું તુરત મહિપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. ગુરુદેવના ચરણોમાં વંદન કરી અને પ્રાર્થના કરી, નિજ દુઃખ સુખ સબ ગુરુ હિ સુનાયું. ગુરુને બધી વાત કરી. વશિષ્ઠજીએ કહ્યું, ધીરજ રાખો, તમને એક નહીં ચાર દીકરા થશે, તમે યજ્ઞનું આયોજન કરો. આપણે પણ દરરોજે યજ્ઞ કરીએ, હવનકુંડ મનાઈને આહુતિ રોજ ના નાખી શકીએ, પણ માળા લઈને ભગવાન નામ જપ દરરોજે કરી શકીએ, એ યજ્ઞ છે. શીખોના ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબમાં લખ્યું છે કે જે વ્યક્તિ જપ કર્યા વિના ખાય છે એનું અન્ન જળ પાપ રૂપ છે, માટે દરરોજે જપ કરવા જ જોઈએ. દરરોજે ખાવું જરૂરી સમજીએ છીએ, આપણે સૂવું જરૂરી સમજીએ છીએ, પણ જપ કરવા જરૂરી નથી સમજતા, તો એ માણસની બુદ્ધિ કેવી તામસી કહેવાય. બુદ્ધિ તો છે, પણ બુદ્ધિમાં તમો ગુણ છે, સત્વગુણ હોવો જોઈએ, એની જગ્યાએ તમો ગુણ છે. રોજ લસણની ચટણી ખાય અથવા શાકમાં દાળમાં લસણ ડુંગળી રોજ નાખીને ખાય, તો પછી બુદ્ધિમાં સત્વગુણનો પ્રકાશ ન થાય, એ માણસ ઈશ્વર પ્રાપ્તિના માર્ગે ચાલે નહીં. જે ચાલતા હોય એમને કે શું જરૂર છે સત્સંગમાં જવાની, શું જરૂર છે માળા લઈને જપ કરવાની. હવે તમે જુઓ, મહાભારતનો કર્ણ સૂર્યના અંશથી જન્મ્યો હતો અને અર્જુન ઇન્દ્રના અંશથી જન્મ્યા હતા. ઇન્દ્રના અંશથી જન્મેલા અર્જુનની રક્ષા ભગવાન કૃષ્ણે કરીને, હા, અને સૂર્યના અંશથી જન્મેલા કર્ણને મારી નખાવડાવ્યો. ત્રેતા યુગમાં જયારે ભગવાન રામ ધરતી પર આવ્યા હતા ત્યારે સૂર્યના અંશથી જન્મેલા સુગ્રીવની રક્ષા કરી હતી ને, અને ઇન્દ્રના અંશથી જન્મેલા વાલીને મારી નાખ્યો હતો ભગવાને, જાતે જ તીર માર્યો એને. ત્યાં વિપરીત કેમ બન્યું હશે?
रामायण काल में सूर्य अंश थी जन्मेला सुग्रीव नी रक्षा करी अने महाभारत काल में सूर्य अंश थी जन्मेला कर्ण ने मारी नाखा। कारण एज छे के सुग्रीव नी मित्रता हनुमान जी साथे हती, तो तुम उपकार सुग्रीव ही कीना राम मिलाय राजपद दीना। अने महाभारत काल में सूर्य अंश थी जन्मेला कर्ण नी भयबंदी दुष्ट दुर्योधन साथे हती, जेथी करीने कर्ण विनाश ने प्राप्त थाय छे। जन्म्यो छे सूर्य अंश थी, मित्रता करी दुर्योधन साथे। अने अर्जुन इंद्र ना अंश थी जन्म्या हता, भगवाने एमनी रक्षा करी। कारण के अर्जुन पोताना सर्वस्व, तमेव माता च पिता तमेव तमेव बंधु च सखा तमेव, भगवान ने ज माने छे। महाभारत ना युद्ध में अर्जुन भगवान ने साथे राखी जाए छे तो विजेता बने छे, अने दुर्योधन पोताना अभिमान में जाए छे तो मार्यो जाए छे। अमुक लोको दुर्योधन ना रस्ते चालता होय छे। भगवाने जारे अर्जुन ने विराट रूप ना दर्शन कराव्या तो अर्जुने जोयु के भगवान ना विराट रूप में द्रोणाचार्य भीष्म कर्ण वगैरे बदा मरेला पड़ा छे। पछी भगवाने कहु के अर्जुन मैं तने आ विराट रूप में बतायु ने एनु कारण शू के ए लोको भले धर्म ना मार्गे आम तो भीष्म द्रोणाचार्य ए बदा सारा मानसो छे, पण सारा मानसो होवा छता खोटा मानसो ना पक्ष में जईने उभा छे। ये लोग सब अच्छे हैं भीष्म द्रोणाचार्य आदि, पर गलत लोगों के साथ खड़े हैं, गलत मानसों नी भयबंदी छे, गलत मानसों नी साथे उभा छे, एटले एमनो विनाश निश्चित छे, नक्की छे। भगवाने विराट रूप में द्रोणाचार्य भीष्म वगैरह ने मरेला देखाड़ी ने सौ ने प्रेरणा आपी छे के जे लोग अधर्म ना मार्गे होय एमनी संगति करवी ज नहीं, एमनी साथे उभा रहेवू ज नहीं, धर्म ना मार्गे होय एमनी साथे उभा रहिए, एमना पक्ष में रहिए। अधर्म ना मार्गे जता लोग भले खूब सारा सुखी संपन्न देखाय, पण भाई मारा कृष्ण पक्षनी प्रतिपदानो चांदो भले पूर्णी पूनमनो चांदो देखाय, पण ए पूनमनो चांदो नहीं, हे तो कृष्ण पक्षनी प्रतिपदानो चंद्रमा छे, ए हवे ढळवाना रास्ते छे, धीरे धीरे अमास आवशे हमणा। अने शुक्ल पक्षनी प्रतिपदाना दिवसे आकाशमां चंद्रमा भले न देखाय, पण चंद्रमानी एक कळा विकसित थई गई, अने बीजना दिवसे चंद्रमा देखाशे, त्रीजना दिवसे और, चौथना दिवसे और, अने पूर्णिमा नी राते पूनम नो चंद्रमा। भक्त एवो होवो जोईए के जेम दरिया मां भरती आवे तो ओट पण आवे ने, भक्त एवो होवो जोईए के भरती तो आवे ओट ना आवी जोईए, ओट न थाय, दरिया मां तो भरती ओट बन्ने थाय, पण भक्त नी भक्ति मां कदी ओट न थावी जोईए। भक्त्यो उद्धव अनपायिन्याम सर्वलोक महेश्वरम, भगवान को भक्ति एवी आवे के कदी ओछी न थाय। हरि कृपा विना आवो अवसर मळे नहीं, तो दररोज यज्ञ करी आपे, माळा लईने जप करी यज्ञ ज कहेवाय। भगवान ने गीता में कह्यु यज्ञानाम जप यज्ञो अस्मि, दररोज करी। एक भाई ना माथे 18 लाख रुपया देवू हतु, महाराष्ट्र शहादा नगर, दररोज जप करता, दीक्षा ली थी बापू पासे थी, अने बापू दीक्षा में भगवान नाम आपता होय छे। दररोज जप करे, एकादशी आवे एटले उपवास राखे, अने सूर्य भगवान ने एक लोटो पानी भरी अर्घ्य आपे, बोले मारा काम माए बरकत पड़ी, भक्ति माए बरकत पड़ी, 18 लाख देवू चुकते करी दीधु। मंगलवारे मीठू नो तो खातो, मंगलवारे जे मीठू मरचू ना खाए ना, एना माथे देवू होय तो जल्दी उतरी जाए, अठवाड़िया में एक दिवस तपस्या करवी जो ही है। के दिवसे मीठू मरचू न खाई अने दूध रोटली खाई ले मानस। दैवी शक्तियों एवा लोकों ने मदद करती हुए छे।
जे लोग जीवन में देवना नामे तप करे जप करे एकादशी आवे विष्णु सहस्त्र नाम नो पाठ करे साचा सदगुरु सेवे एनो बेड़ो पार थाशे बेड़ो पार थाशे तो जीवन धन्य बनावशे। श्रद्धा भाव धरी जेवो गुरु सेवा करता तेवो मोक्ष पामी अहीं पाछा नहीं फरता। मिथ्या अहम मुके एज अमर पद ने पासे मिथ्या अहम ने छोड़े एक दिवस तो छूटे ज ना। तमे जो जनकपुर में जनक राजा ए धनुष यज्ञ नो आयोजन करेल अने एमां शर्त हती के धनुष ने तोड़े एनी साथे सीताजी ना लग्न थाय। पण मथुरा मां कंस राजाए पण धनुष यज्ञ नो आयोजन करेल एमां शर्त एवी हती के धनुष नी पूजा करे एने पगे लागे जे आवे ते। तो जनकपुर मां तो जनक राजा नी इच्छा हती एटले भगवान राम तोड़ी नाखे। पण मथुरा मां कंस नी इच्छा नोती छताय श्री कृष्ण तोड़ी नाखे। तो अहंकार रूपी धनुष मानस पोतानी समझण थी पोताना विवेक थी तोड़ी नाखे तो सारू छे। न तोड़े विवेक समझण थी तो एक दिवस तो तूटी जशे मृत्यु आवशे त्यारे शू रहेशे। दुनिया से जब विदा हो कोई न साथ देगा दो गज कफन का टुकड़ा। खाली ए जैसे ने कापड़ उड़ाड़ी देसे लोको अने शमशान मां लई जाइन बाड़ी मुकसे बीजू शू करशे। रिश्ते जो दिख रहे थे वो साथ तब ना देंगे ए वक्त कौन साथ आपसे कोई नहीं। माटे अत्यारे जे आपड़ा साथी साचा छे एवा ईश्वरना नाम नो जप ईश्वरना नाम नी दीक्षा सदगुरु पासे थी लईने एनी कमाणी खूब करी। दर रोजे यज्ञ करिए सौना चरणों में प्रार्थना छे दर रोजे यज्ञ करो। श्रृंगी ऋषि ही वशिष्ठ बुलावा पुत्र काम शुभ यज्ञ करावा। भक्ति सहित मुनि आहुति दीने यज्ञ करवा बैठा आहुतियों नाखे छे तो खाली स्वाहा 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 एम नहीं। भक्ति सहित मुनि आहुति दीने भक्ति भावती जप यज्ञ करिए भक्ति भावती करिए। केवा भक्ति भावती के भक्ति भाव एवो के जप करता करता आंख में प्रेम भक्ति ना आंसू आवी जाए। गद गद वाणी पुलक तन नयन नीर मन पीर नाम जपत ऐसी दशा होत मिलत रघुवीर सियावर राम चंद्र की जय। भक्ति सहित पाठ करिए भक्ति सहित सेवा करिए भक्ति भाव सहित। उपवास करिए तो ये भक्ति से घना लोग उपवास करें तो एमने भगवान याद ना आवे तुवेर नी दाळ ने भात ज याद आवे फूल वड़ी ने गांठिया ज याद आवे के आरो उपवास छे आज उपवास छे आवती काले उपवास खोलीशु त्यारे पहला नाश्तो आज करीशु। तमे जो घणा लोको खाली उपवास करे ने भक्ति भाव ना होय पराणे करवू पड़े के लाव ना करे लोको बजा बोलशे के आ उपवास नथी करता ते बजार मां जाय ने तेमने कापड़ नी दुकान न देखाय के बीजी दुकान न देखाय एमने खावा पीवानी दुकान ज देखाय के अहीं नाश्तो मळे छे अहीं गांठिया ने जलेबी मळे अहीं फाफड़ा मळे छे अहीं हा मळे छे अहीं छोड़ा फड़ी मळे छे अहीं खमण ने पात्रा मळे छे एज दुकान बीजी कोई दुकान ज नहीं देखाय। अन रात्रे हूं गए तो स्वप्न में एवं देखाय के हूं जमी रह्यो छु। पण जे भक्ति भाव थी उपवास करे एमने तो उपवास ना दिवसे भगवान नाम सुमरण वधुमा वधु चाहे।
हरि 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 राम 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 भगवान नाम जप ए दिवसे स्वाभाविक एमनाथी थाय करवू ना पड़े जप करवाना पड़े एमनाथी थवा लागे जेम शबरी देवी ने जप करवा नोता पड़ता राम 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 सहजे जप एमना चालता कारण के सेवा में रुचि हती सत्कर्म में रुचि हती तो भक्ति सहित मुनि आहुति दीने अने भक्ति भाव थी आहुति नाखवा लाग्या तो शुं थयुं प्रगटे अग्नि चरु कर लीने यज्ञ नारायण भगवान पोते यज्ञ कुंड माथी प्रगट थी गया। जे व्यक्ति जप करे पण भक्ति भाव थी जप करे तो भगवान कोई न कोई रूपे ते एमना उपर पोतानी करुणा कृपा खूब खूब वरसावता होय छे। जेम रापर ने आजूबाजू ना श्रद्धाळुओं नी भक्ति खूब हती जप तप खूब पड़ा तो आयोजन थई गयो नहीं तो अमेरिका में बापू नो सत्संग योजाय 1995 नी साल में अहीं 2005 में थयो तो ने छेलो सत्संग 2005 में बापू आवेला ने तो मने कोई भाई वात करी पण अमेरिका में 1995 में बापू नो सत्संग योजायो छेले त्यार पछी हजी सुधी बापू नथी गया। એ લોકો કેટલી વાર આવી ગયા અમેરિકામાં પાછા જુદા જુદા રાજ્યોની જુદા જુદા શહેરોની સમિતિ વાળા કેટલી વાર આવ્યા પણ બાપુ એમને તારીખ હજી સુધી નથી આપતા અને એવું નથી કે આવતા વર્ષે આપશે એવું નથી લાગતું પણ રાપરમાં ભલે 6-7 વર્ષે બાપુનો સત્સંગ ફરી યોજાયો બાપુ પધાર્યા અને એ પણ જો રામનવમીના દિવસે अयोध्या में भगवान राम प्रगट्या अने रापर में गुरुदेव ना दर्शन अने आशीर्वचन नो लाहो आपने राम नवमी ना दिवसे मड़े ए भगवान नी केटली कृपा छे के आ पवित्र पर्व ना दिवसे आजे देश विदेश में बापू ना साधको भक्तो राह जोता हशे के आ रापर में बापू छे बापू क्यां छे बोले रापर में छे बापू आज राम नवमी ना दिवसे क्यां छे बोले रापर में छे। એ લોકો તો ખાલી બાપુની વાણી સાંભળશે આપણે તો અહીંયા પ્રત્યક્ષ ગુરુદેવના દર્શન અને સત્સંગનો લાભ લઈશું। ભક્તિ સહિત મુનિ આહુતિ દીને પ્રગટે અગિની ચરુ કર લીને જો વશિષ્ઠ કછુ હૃદય વિચારા સકલ કાજ બા સિદ્ધ તુમારા। વશિષ્ઠજીએ જે દશરથ રાજા માટે વિચાર્યું હતું કે આવું થાય તો સારું सकल काज बा सिद्ध तुम्हारा गुरु पोताना शिष्य माटे विचारे न ते शिष्य नु कल्याण थाय पण शिष्य हो जे दशरथ दस इंद्रियों पर लगाम नाखवानो प्रयत्न करे दसे दस ऊपर न नाखी सके तो विचारे के हूँ आँख थी न जोवानु न जोईश कान थी न सांभळवानु नहीं सांभळू निंदा नहीं सांभळू जीभ थी पोताना मोढे थी हूँ कोई नी आलोचना निंदा नहीं करूँ હું મનથી ન વિચારવા જેવી વાત નહીં વિચારું હું બુદ્ધિથી નિર્ણય ન લેવા હોય એવા ખોટા નિર્ણયો નહીં લઉં હું વિવેકી બનીને જીવન જીવીશ હું એક ભક્ત બનીને જીવન જીવીશ અભિમાની નહીં અહમ ભાવથી નહીં અહોભાવથી ભરેલો રહીશ ભક્તિ રે કરવી હોય તો રંક થઈને રહેવું અભિમાની માણસ બધું ગુમાવે છે અને વિનમ્ર માણસ ગુરુની ઈશ્વરની કૃપા પામી લે છે। તબ અદૃશ્ય ભયે પાવક સકલ સબહી સમુજાય યજ્ઞના અગ્નિદેવ ચરુ આપીને અદૃશ્ય થઈ ગયા। આપણે પણ સેવા કરીએ સત્કર્મ કરીએ પણ બદલામાં મને કંઈક મળે મારો યશ થાય મારું નામ થાય કે મેં આટલી સેવા કરી એ ન રાખીએ અદૃશ્ય થઈ ગયા હે પ્રસાદ આપી અદૃશ્ય નહીં। આ સેવાનો એક વિવેકાત્મક રૂપ છે કે સેવા તો કરે પણ અધિકારની માંગણી ન કરે કે મેં આટલી સેવા કરી છે તે આટલો મારો અધિકાર છે વિવેકાત્મક રૂપ છે। સેવા કરે શુભ કાર્ય સત્કર્મ કરીને દાન આપીને યશ ન ઈચ્છે એ પ્રેરણા આપી છે તેવા માણસની ભક્તિ પુણ્યાઈ ઓર વધતી જાય ઓર વધતી જાય। જોગ લગન ગ્રહ વાર તિથિ સકલ ભય અનુકૂળ
चर अरु अचर हर्ष जुत राम जन्म सुख मूल। नवमी तिथि मधुमास पुनीता शुक्ल पक्ष अभिजित हरि प्रीता। नवमी तिथि अति भगवान राम प्रगट्या आजनो दिवस राम नवमी। आपड़ा जीवन में पण नवमी तिथि एटले के नवदा भक्ति आवे। प्रथम भक्ति संतन कर संगा, संत सदगुरु नो संग पहली भक्ति छे। दूसरा रतिमम कथा प्रसंगा, सदगुरु ना सत्संग में रुचि थावी ए भक्ति नो बीजो प्रकार छे। गुरुपद पंकज सेवा तीसर भक्ति, अमान गुरुनी सेवा मान छोड़ीने करवी ए त्रीजी भक्ति छे। चौथी भक्ति मम गुणगान करहिं कपट तजी गान, चौथी भक्ति भगवान ना गुणगान करे खूब। पांचवी भक्ति भगवान राम ए कहू मंत्र जाप मम दृढ़ विश्वास, जप करे। न करता होए तो ए व्यक्ति शुरू करी दे। समिति ना भाईओ गुरुदेव ने प्रार्थना करी रहा छे कि बापू सत्संग माटे अहीं आव्या छे एक दिवस माटे, फरीवार क्यारे पधारशे? तो एक दिवस आजे आव्या छे तो दीक्षा पण आपे। जे लोको बीजा श्रद्धाळु लेवा इच्छता होय हरिनाम नी दीक्षा, तो गुरुदेव एमने भगवान नाम नी दीक्षा आपे। बाळकोने सारस्वती मंत्र नी दीक्षा आपे। कारण के शिवजीए पण कह्युं छे सर्व प्रकारना प्रयत्नथी गुरु द्वारा दीक्षित थवुं ज जोईए। शरीर छे पण प्राण नथी तो मळदुं छे, लोको बाड़ी मूके छे एम। मनुष्य जन्म तो लीधेल छे पण भगवानना नामनी दीक्षा लीधेल नथी। एनो जन्म ने जीवन बेकार छे। पांचमी भक्ति भगवान राम कहे छे मंत्र जाप मम दृढ़ विश्वास, माळा लईने जप करी, माळा फेर। एक महाराज प्रवचन में कहता था माळा फेरवो, तो एक मानस गयो के महाराजे कहू छे माळा फेरवो, ते झाड़ ऊपर चढ़ी पक्षीओना माळा लईने अने एक झाड़ ऊपर थी माळो लईने बीजा झाड़ ऊपर मुकी आवतो, बीजा झाड़ ऊपर थी माळो लईने त्रीजा झाड़ ऊपर मुकी आवतो, ए झाड़ ऊपर कोई पक्षीओनो माळो होय तो ए लईने चौथा झाड़ ऊपर मुकी आवे। तो कोई कोई भला मानस आवुं केम करो छो, आ माळा केम फेरवो छो? बोले महाराजे कह्युं प्रवचन में माळा फेरवो एटले हुं माळा फेरवुं छुं। आ माळा फेरवानुं नथी कह्युं, माळा भगवानना नामनी माळा फेरवानुं कह्युं। हरि हरि कर, ओम नमो भगवते वासुदेवाय कर, पक्षीओना माळा फेरवे एमने हैरान करे छे। आवा लोको जे ईश्वर प्राप्तिना मार्गे नथी चालता न बीजाओने पण चालता अटकावता होय छे। पण भक्तो पोते चाले बीजाओने पण चालवानी प्रेरणा आपे। नौ प्रकारनी भक्ति, छठी भक्ति कई बतावी भगवान रामे? छठ दमशील विरति बहु कर्मा, संसार ना बहु वधारे पड़ता प्रवृत्ति ना कार्यों थी धीरे धीरे निवृत्ति। मारे आ काम छे, मारे त्यां जवू छे, आ जरूरी काम छे। सौथी जरूरी काम आ छे। तमे एक वात को मने के कोई मानस नी मृत्यु थई जाय, एना दीकरा ने दीकरी ना लगन बाकी होय अने मानस मरी जाय, तो एना दीकरा दीकरी ना लगन बीजा एना सगा वाला करावे के ना करावे? बोलो भाईओ, बोलो बहनों, करावे के नहीं? कोई ना काम अधूरा रही जाए तो एना बीजा संबंधीओ करावी ना के चलो अपने अपने भत्रीजो छे, मारी भत्रीजी छे, मारी भाणी छे, मारो भाणो छे, एना लगन हूँ कराई आपू? बीजा काम अधूरा मुकीन मानस मरी जाए तो बीजा लोको एना अधूरा काम पूरा करी नाखशे, पण पोताना कल्याण नो काम अधूरू मुकीन मरी जाए ते कोण करशे? अपने उद्धार का काम तो अपने को ही करना पड़ेगा, अने पोताना कल्याण नो काम आ सत्संग छे। एवा सत्संग ने छोड़ीने जे चाल्या जाए के मारे आ जरूरी काम छे, मारे पेलो जरूरी काम छे, अरे पोताना उद्धार नो काम सौथी वधारे जरूरी छे, ए कोण करशे? बीजा काम तमारा बीजा कोई करी लेशे। आवो सत्संग दररोज ना मळे, गुरुनी कृपा थी मळे, गुरुना आशीर्वाद थी मळे। एवा गुरुदेव वधारी रहा छे, आपणे गुरुदेवना दर्शन अने आशीर्वचनो लाभ मळशे। ओम नमो भगवते वासुदेवा। हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि।